નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ગોંડલિયા થી ચાર સુધીના લાસ્ટ લેકચરમાં દાખલા જોઈ લીધેલા હતા હવે પાંચ થી ઉપરના બધા દાખલાની આપણે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો રકમ આપેલી છે એસી સેન્ટીમીટર ઊંડાઈ સુધી એક પાણીની ટાંકી છે અને એના તળે એક નાનકડો બલ્બ છે ધારો કે આ કોન્સેપ્ટને આપણે સમજીએ અહીંયાથી થી આ ટાંકી આપી દીધી છે તમને પ્રોપર આપણે દોરી દઈએ ટાંકીને આવી રીતે છે હવે ટાંકી તમને અહીંયા આપી તો દીધી છે પણ એની અંદર કંઈક પ્રવાહી ભરેલું છે એટલે આપણે અહીંયા પ્રવાહીની રચના પણ દર્શાવી જ દઈએ

પહેલાં તો ધારો કે આપણે સીધું પાસ કરીએ એટલે અહીંયાથી આમ સીધે સીધું બહાર જતું રહેશે આ રીતે પછી બીજું એક પ્રકાશના કિરણની ચર્ચા કરી તો એ અહીંયાથી આમ જશે પછી ત્યાંથી વકરીભૂત થશે અને વક્રીભવન દિશામાં એક થતું હશે પછી એક મેક્સિમમ લિમિટ આવશે અહીંયાથી પછી એ સપાટીને સમાંતર જશે સીધું જશે નહીં તો હું તમને અહીંયા એવું દર્શાવું કે પ્રકાશનું કિરણ જે છે એ કોઈક ચોક્કસ આટલો જે વિસ્તાર છે એમાં આટલો વિસ્તાર સંપૂર્ણ ઘેરી લે છે મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે પ્રકાશનું કિરણ અહીંયાથી આ રીતે અને અહીંયાથી આ રીતે મેક્સિમમ લિમિટ સુધી એ સીધું જાય છે એટલે વક્રી થાય છે અને ત્યારબાદ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય કારણ કે અહીંયા બિંદુવત ઉદ્ગમ છે બિંદુવત ઉદ્ગમની આપણે ચર્ચા કરીએ તો આટલા લેવલ સુધી પ્રકાશ જે છે અહીંયાથી આટલું લેવલ છે ત્યાં વક્રીભવન પામે છે અને એના પછીનું આગળનું જે લેવલ છે અહીંયાથી આ બધું જ લેવલ છે તો એ બધા જ લેવલ માટે વકરી ભવન નો ખૂણો પછી પૂર્ણ આંતરિક નો લાગે છે બરાબર ચલો તો હવે નેક્સ્ટમાં આપણે અહિયાં દર્શાવી દઈએ કે અહિયાં આ જે ચોક્કસ ક્ષેત્રફળ છે કેટલું ક્ષેત્રફળ જેમાંથી પ્રકાશ બહાર આવતો હોય તો આ તમારે ક્ષેત્રફળ શોધવાનું થશે આટલો ભાગ આ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ શોધવા માટે અહીંયાથી આટલું અંતર છે એચ હાઈટ ઓલરેડી આપી દીધી છે તો લખી નાખો કે એચ બરાબર એસી સેન્ટીમીટર આર શોધવાનું થાય બરોબર અને વક્રી એન બરાબર એક પોઈન્ટ તેત્રીસ છે ચલો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આના ઉપરથી હું એક સૂત્ર સાબિત કરીશ એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જ્યારે જેડબી અને નીટમાં શોર્ટકટ પૂછાય તો તમારે એનો જ ઉપયોગ કરવાનો થશે સમજો પ્રકાશનું કિરણ અહીંયાથી હવે આવ્યું હવે આ બિંદુ એ આ બિંદુ એ એનો શું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો અહીંયાથી હું એક લંબ બનાવું છું આ રીતે તો અહીંયા પૂર્ણાંતરિક परावर्तन નો કોન્સેપ્ટ નો યુઝ કરીએ છે એટલે આ ખૂણો તમારો જે છે પ્રકાશ આ લિમિટ થી હવે અહીંયા થી આમ જશે સપાટી જે છે એ સપાટી ને કઈ દિશા માં જાય છે સમાંતરે તો આ ખૂણો તમારો હશે IC નો ખૂણો કેટલા નો આવશે IC કાંતિકોણ તો સેમ એ જ રીતે આ ખૂણો કેટલા નો થશે IC નો થશે કારણ કે તમને ખબર છે કે અહીંયા થી જે સેન્ટર થી ખૂણો બનતો હશે વચ્ચે થી કેન્દ્રમાંથી જે ખૂણો બનતો હશે અહીંયા થી આ રીતે એ ખૂણો તમારે જરૂરી છે શોધવો જરૂરી છે તો તમને ખબર છે કે અહીંયા તમને તો ક્રાંતિકોણ માટે આપણી પાસે સૂત્ર છે સાઈન આઈસી ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં એન સાઈન આઈસી ઇઝ ઇક્વલ ટુ એકના માં n તો હવે સમજો મારી પાસે આ બાજુના ભાગમાં આર છે તમે અહીંયા દર્શાવો તો એ બાજુના ભાગમાં આ આર છે અને આ બાજુના ભાગમાં એચ છે તો સામેની બાજુ ને પાસે ની બાજુ જ છે તો સામેની બાજુ ને પાસે ની બાજુ માટે તમારી પાસે એક જ સૂત્ર છે ટેન તો હું અહીંયા લખી શકું કે કેવલ ટુ આર ના છેદમાં એચ તમારે ટેન આઈસી શોધવા માટે ખાલી સાઈન આઈસી જ આપેલો છે તો એની કિંમત મૂકવી પડશે આર શોધવા માટે તો ટેન આઈસી ની કિંમત તો ચલો સાઈન આઈસી મળી ગયું એના ઉપરથી કોસ આઈસી શોધી નાખો તો કોસ આઈસી ઇઝલ ટુ વર્ગમૂળમાં વન માઇનસ સાઇન સ્કવેર આઈસી ચલો કિંમત લખી નાખો વર્ગમૂળમાં વન માઇનસ સાઇન નો square એટલે વન બાય n નો હોલ સ્ક્વેર સાદુ રૂપ આપી દો તો થશે એન સ્ક્વેર માઇનસ વન બાય એન સો આનો જવાબ લખી શકાય એન સ્ક્વેર માઇનસ વન છેદમાં ખાલી એન કારણ કે એન નું વર્ગ n એન થઈ જશે ચલો ટેન ic ની કિંમત લખો તો ટેન ઇક્વલ ટુ સાઇન ic ના છેદમાં કોસ આઈસી ઇઝલ ટુ આર ના છેદમાં એચ તો વર્ગ મૂળ ની અંદર લખી નાખો સાઈન માઇનસ વન છેદમાં એન ઇઝ ઇક્વલ ટુ આર ના છેદ માં એન એન ગયા તો આપણી પાસે વધશે એક ના છેદ માં અંડરુડ એન સ્ક્વેર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ આર બાય એચ તો આર ને સૂત્ર કરતા કરી નાખો તો એચ ઉપર અને આ વર્ગમૂળ છેદ માં તો આ કિંમત છે જ n square minus આ કિંમત done ચલો આપણી પાસે આર મળી ગયો તો ક્યારે ભી ત્રિજ્યા પૂછે બરોબર તો સૂત્ર યાદ રાખવા માટેની એક શરત છે સૂત્ર તમારે અહીંયા લખવું હોય તો આર is equal to આવું સૂત્ર તમને મળશે યાદ રાખજો કે સૂત્ર તમે દર્શાવો છો તો આર is equal to h ના છેદ માં h ના છેદ માં વર્ગમૂળ માં n square minus one ત્રીજા મળી ગયા ક્ષેત્રફળ શોધવાનું છે તો લખી નાખીએ પ્રકાશિત બલ્બ વડે ઘેરાતું ક્ષેત્રફળ ચલો તો ક્ષેત્રફળ એ બરાબર pi r square pi m નો m r નો square કરશો તો આખા પદ નો વર્ગ એટલે h નો વર્ગ છેદમાં વર્ગ મૂળમાં એન જશે એટલે મૂકી દો કિંમત કિંમત પોઈન્ટ આઠ નો સ્કવેર છેદમાં એન સ્ક્વેર વકરી ભવનાંક તમને આપી દીધો છે એક પોઈન્ટ તેત્રીસ તો એક પોઈન્ટ તેત્રીસ નો વર્ગ માઇનસ એક માઇનસ એક તો સમગ્ર ગણતરી કરશો તો તમને જવાબ જે મળશે એ બે પોઈન્ટ અઠાવન સાડત્રીસ મતલબ કેટ બે પોઈન્ટ છ અઠાવન નું રાઉન્ડ છ મીટર નો સ્કવેર આટલું ક્ષેત્રફળ કવર કરશે બરોબર ક્ષેત્રફળ પ્રભુ છે તો આટલું જવાબ આવશે અને સૂત્ર તો આ રીતે નું સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખજો બહુ બધી જગ્યાએ કામમાં આવશે આર ઇઝ જે આપણે શોધવાનો થશે બરોબર કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે એમાંથી આપણે પ્રિઝમ બનાવેલો છે તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ જૂથ પછી એમ કીધું કે લઘુત્તમ વિચલન ચાલીસ નું છે લઘુત્તમ ચલો પહેલા લઘુત્તમ વિચલન એને આપણે થી દર્શાવ્યું હતું ડીએમ બરાબર ચાલીસ ડિગ્રી પ્રિઝમનો વકરી ભવનાંક એને શોધવાનો છે એને ગ્લાસનું માધ્યમ છે એને ગ્લાસ શોધવાનો છે પ્રિઝમ કારક કોણ પ્રિઝમ કારક કોણ સિક્સટી ડિગ્રી છે જેને આપણે એ વડે દર્શાવ્યું હતું એ બરાબર સિક્સટી ડિગ્રી લખી નાખો અને આ પ્રિઝમને ને પછી એક પોઈન્ટ તેત્રીસ ના પાણી ધરાવતા એટલે એનજી એન વોટર ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ તેત્રીસ માં આપણે ડુબાડીએ છીએ તો વિચલન કોણ કેટલો હશે એ તમારે શોધવાનો છે તો વિચલન કોણ નવો કેટલાનો મળશે ડીએમ ડેશ કેટલાનો હશે એ શોધવાનો છે ફરીથી કોન્સેપ્ટ તમને સમજાવી દઉં

કોનો છે ગ્લાસ કોની સાપેક્ષે છે હવા તો એનું જીએ હવાની સાપેક્ષે પ્રીઝમ નો વક્રી ભવનાંક is equal to સાઇન એ બાય ટુ આ સમીકરણ આપણે વાપર્યું હતું મેં તમને શીખવાડેલું હતું સમીકરણ એ સમીકરણ માટે જ્યારે એવું કીધું કે આપાત પ્રકાશ માટે આપાત કોણ અને વિચલન કોણ બંને સમાન હોય ત્યારે તમને જે પણ ખૂણો મળે છે વિચલન કોણ આપાત કોણ હોય ત્યારે આપણી પાસે એની સૂત્ર માં કિંમત મૂકી દઈએ સાઈન એ સિક્ષટી છેદ માં બે છેદ માં સિક્સટી ના છેદ માં બે મૂકી દો કિંમત તો સાઈન હંડ્રેડ બાય ટુ એટલે કે સાઈન પચાસ છેદમાં સાઈન ત્રીસ ચલો બંને કિંમત આપણે શોધી નાખીએ સાઈન ત્રીસ વન બાય ટુ અને સાઈન પચાસ ની કિંમત તમે શોધશો તો નેચરલ સાઈન ની અંદર જાઓ નેચરલ સાઈન ની અંદર સાઈન પચાસ સર્ચ કરશો તો તમને ઝીરો પોઈન્ટ છોતેર સાહીઠ જવાબ મળશે અને સાઈન ત્રીસ એટલે કે વન બાય ટુ વન બાય ટુ એટલે પોઈન્ટ પાંચ તો એનજીએ મળી ગયો ચલો એનજીએ ની કિંમત તમે લખી નાખો તો એનજી ડિવાઈડ બાય એને હવા માટે તો એક જ થશે અને આનો ગુણોત્તર લખો એક ના છેદમાં બે એટલે બે અંશમાં જાય એટલે આનું ડબલ થઈ જશે અને ડબલ તમે લખશો તો એક પોઈન્ટ પાંચસો બત્રીસ જવાબ આવશે કેટલો આવશે એક પોઈન્ટ પાંચસો ને બત્રીસ ક્લિયર ઓકે તમને એનજી એ મળી ગયું માની લો કે માત્ર ખાલી એનજી જ જોઈતું છે ખાલી એનજી તો ને સૂત્રનો કરતા કરો તો એન્જીઝ ઇક્વલ ટુ એક પોઇન્ટ પાંચસો ને બત્રીસ થશે અને એક પોઇન્ટ પાંચસો ને બત્રીસ આયો ક્યાંથી તો તમને હમણાં જ મેં કીધું કે તમે કોની ચર્ચા કરતા હતા ખાલી પ્રિઝમના દ્રવ્ય ના વક્રીભવનાંક નહીં કારણ કે હવા તો એક છે એટલે એની કોઈ જરૂર નથી ચલો આગળ નેક્સ્ટ કોન્સેપ્ટ માં લખીએ કે પ્રિઝમ ને

અને ગુયા સાત્રીસ એટલે અહીંયા લખી નાખો એક પોઈન્ટ પાંચસો બત્રીસ ગુણ્યા એક પોઈન્ટ તેત્રીસ ગુણ્યા આ સાયંત્રીસ એટલે પોઈન્ટ પાંચ થાય આની કિંમત તમે લખો એટલે પોઈન્ટ પાંચ અને પોઈન્ટ પાંચ અહિયાં ગુણાકારમાં આવશે એટલે જો અહીંયા મેં શું કર્યું તમને સમજાવી દઉં આ બે આના આના છેદમાં લખ્યું આના છેદ માં લખ્યું તો સાઈઠ ના છેદમાં બે લખો સાઈઠ ના છેદ માં બે એટલે કે ત્રીસ અને ના છેદમાં બે એટલે એમનું એમ જ રહેશે એ સ્ટેપ મેં જે લખ્યું અહીંયા નીચે દર્શાવેલું છે ઓકે આની ગણતરી દર્શાવો તો તો સમગ્ર સોલ્યુશન કરતાનો જવાબ તમને મળશે ઝીરો પોઈન્ટ સત્તાવન ઓગણ સાહીઠ કે બેસ્ટ જો એટલે વધારે આઈડિયા આવશે ઇઝ ઇક્વલ ટુ સાઇન ત્રીસ વત્તા ડીએમ બાય ટુ ચલો મારે આ ખૂણાની કિંમત શોધવાની છે અહીંયા જે ખૂણો મળે છે આ ખૂણો શોધવો છે તો આ સાઈન ને આ બાજુ લઈ જવું પડે તો સાઈન ઇનવર્સ કરવું પડે ચાલો તો સાઈન ઇનવર્સ બી કરી દઈએ તો લખી શકાય સાઈન આ સોરી ખૂણો શોધવાનો છે ને તો ત્રીસ વત્તા ડીએમ ડેશ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઝીરો પોઈન્ટ સત્તાવન ઓગણ સાઈન માં સાઇનમાં

અને પોઈન્ટ સત્તાવન પછી ઓગણસા છે તો લખી નાખો જે જવાબ મળે છે એ કે દસ કળા કળા મારી અને ચેક કરી લો ઓકે હવે આ બાજુ જો આ ત્રીસ વત્તા ડીએમ ડેશ બાય ટુ છે તો આ ત્રીસ ને આ બાજુ લખો તો માઇનસ માં જ હશે ત્રીસ બાજુ લખી નાખશો એટલે માઇનસમાં જ હશે તો ડીએમ ડેશ બાય ટુ પાંત્રીસ માંથી ત્રીસ જશે એટલે પાંચ ડિગ્રી અને દસ કળા વધશે ડિગ્રી અને કળા છે તો બરાબર બે ગુણ્યા પાંચ દસ કળા એટલે ડબલ થઈ જશે તો જવાબ આવશે દસ ડિગ્રી અને વીસ કળા આ કિંમત મળી dm ડેશ ની કોની કિંમત મળે છે dm ડેસ તો તમે જવાબ લખશો એ જવાબ માટે અહીંયા આપણી પાસે આન્સર આવી ગયો ડીએમ ડેશ બરાબર દસ ડિગ્રી અને એક પોઈન્ટ પંચાવન વકરી ભવનાંક તો આપણી પાસે વકરી ભવનાંક લખી નાખી એક પોઈન્ટ પંચાવન કાચની કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે બે સપાટી આપણે લઈએ બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન છે તેવા બહિર્ગોળ લેન્સ બનાવો છો આપણે કયો લેન્સ બનાવો છો બહિર્ગોળ દ્વી લેન્સ તો પહેલા કોન્સેપ્ટ સમજો દ્વી લેન્સમાં આ સપાટી ને આ સપાટી બંને બાજુ બહારની બાજુ એ ગોળ હશે એટલે આપણી પાસે દ્વી બહિર્ગોળ લેન્સ બની ગયો અહીંયા થી આમ ઓકે તો કેન્દ્ર લંબાઈ વીસ મેળવવા માટે આપણે કેન્દ્ર લંબાઈ એફ આપી દીધી છે અહીંયાથી થી એફ આપી દીધી છે વીસ મેળવવા માટે વક્રતા ત્રિજ્યા આર કેટલી થાય અને દ્વી છે વક્રતા ત્રિજ્યા સમાન છે તો આર વન બરાબર આર ટુ લખી નાખો પછી દ્વી લેન્સ માટે બંને સપાટી છે કેન્દ્ર લખી નાખો લખો ડેટા પછી આર વન બરાબર આર ટુ બરાબર આર જે આપણે શોધવાનું છે એફ આપી દીધું છે પ્લસ વીસ કારણ કે બહિર્ગોળ લેન્સ છે એના માટે આપણે હંમેશા ધન જ દર્શાવીશું મૂકો સૂત્ર લેન્સ ઉપભોક્તા લેન્સ મેકર ફોર્મ્યુલા છે એનો જ ઉપયોગ કરવાનો લેન્સ સૂત્ર વાપરવાનું નથી તો લખીએ વન બાય એફ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન ડિવાઇડ બાય એન વન ઇન બ્રેકેટ ઓફ વન બાય આર વન માઇનસ વન બાય આર ટુ વન બાય આર વન માઇનસ વન બાય આર ટુ ચલો બધી સપાટી સરખી જ છે બરોબર પણ તમને ખબર છે કે બંને સપાટી માટે એક બાજુની સપાટી ધારો કે આપણે અહીંયાથી લેન્સ બનાવો છો આ રીતે તો લેન્સ ની અંદર અહીંયાથી આ કેન્દ્રનો બિંદુ વસ્તુ અહીંયા હોય તો આ જે સપાટી છે પેલી સપાટી એનું આ સાઇડ મળશે એટલે કે આર વન ધન મળશે અને આર ટુ આ બાજુ આવશે એટલે એનું આરટુ ની કિંમત માઇનસ આર મળશે એટલે મૂકી દો કિંમત વન બાય એ ફિઝિક્વલ ટુ એનટુ ની જગ્યાએ માધ્યમ એટલે કે એન અને એન ની જગ્યાએ આવશે હવા એટલે એક આવશે તો વન માઇનસ માઇનસ વન બાય આર માં આર આર ને સૂત્રનો કરતા કર લઈએ આર ઉપર અને એફ ગુણાકાર તો આર ઇઝ ઇક્વલ ટુ ટુ કૌશમાં એન માઇનસ વન એફ બે ની કિંમત તમને આપી દીધી છે એક પંચાવન માઇનસ એક અને એફ ઓલરેડી છે વીસ મૂકો કિંમત તો બે ગુણ્યા પોઈન્ટ પંચાવન ગુણ્યા વીસ તો ગણતરી કરતા જવાબ જે મળશે તમને પોઈન્ટ પંચાવન એટલે એક પોઈન્ટ એક ગુણ્યા વીસ તો અગિયાર તો બાવીસ એટલે બાવીસ સેન્ટીમીટર જવાબ આવશે તો વક્રતા ત્રીજાની જો ચર્ચા કરો તો એ તમને મળશે બાવીસ સેન્ટીમીટર ઓકે બળ આઠ નંબર ના ચર્ચા કરીએ આઠ માં બે પાર્ટ છે તમારી ટેક્સ બુક જોશો ને એ આઠ અને નવ નંબર થી મેં આપેલા છે પણ એમાં બે પાર્ટ છે ક્વેશ્ચન તમે રીડ કરો પ્રકાશની કિરણાવલી કોઈ બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે બરોબર જો તેના માર્ગમાં માં બાર સેન્ટીમીટર ના અંતરે વીસ કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે સમજજો બાર સેન્ટીમીટરના અંતરે

બાર સેન્ટીમીટર ના અંતરે મૂકેલ છે અહીંયા વસ્તુ ધારો કે અહીંયાથી આપણે ગણીએ બાર સેન્ટીમીટરનું અંતર સધુ જ પ્રકાશનું કિરણ માની લઈએ આવે છેડર કરી શકો કે આટલું જે અંતર મળશે એ બાર સેન્ટીમીટર છે તો પહેલા જ લખી નાખો યુ બરાબર બાર હવે બાર ધન લઈશું કે ઋણ તો પ્રકાશનું કિરણ તમને કીધું કે પી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે સમજો કોન્સેપ્ટ ને સમજો પહેલા કે કિરણાવલી જે પણ મળે છે એ પી બિંદુ આગળ કેન્દ્રિત થાય એટલે પહેલા કિરણાવલી આવે છે અને પી બિંદુ આગળ કેન્દ્રિત થઈ તો આ બિંદુને આપણે નામ આપી દો પી તો વચ્ચે લેન્સ મૂકી દીધો છે લેન્સ જે મૂક્યો છે એ કેટલાના અંતરે મૂક્યો છે બાર ના અંતરે તો આ 12 અંતર આપણે આપી દીધું અહીંયાથી આ લેન્સ નું અંતર ઓકે તો પ્રકાશનું કિરણ અહીંયાથી આમ આવે છે તમે માપવા પણ આ જ દિશામાં જાવ છો તો બંને એક જ દિશામાં છે તો ને આપણે ધન હવે લેન્સ વચ્ચે સ્વાભાવિક રીતે ખબર છે કે પ્રતિબિંબ છે છે તમને બદલાઈ જવાનું પ્રતિબિંબ બદલાય અને ક્યાં મળશે તો આપણે અહીંયા દર્શાવી દઈએ કે પ્રતિબિંબ અહીંયાથી વક્રી ભવન પામે છે અને આ બિંદુ એ તમને મળે છે જેને આપણે દર્શાવી દઈએ છીએ આઈ વડે તેનાથી દર્શાવી દઈએ

હવે તો નું સૂત્ર વાપરવાનું છે અને લેન્સ નું સૂત્ર શું થશે બાળકો તો સિમ્પલ વન અપોન યુ પ્લસ વન અપોન આ અરીસાનું હતું લેન્સ માટે તમે લખશો તો માઇનસ આગળ આવશે તો માઇનસ લખી દો વન બાય વી ને સૂત્ર નો કરતા કરો તો વન બાય એફ પ્લસ વન બાય યુ વન બાય એફ પ્લસ વન બાય યુ વન બાય વી ઇક્વલ ટુ વન બાય એફ ની કિંમત ટ્વેન્ટી વન બાય યુ ની કિંમત લખી નાખશો તો યુની કિંમત તમને મળી છે બાર લસા લઈ લો તો ગુણવા પડશે ત્રણ વડે ઉપર બી ત્રણ વડે આને પાંચ વડે ઉપર બી પાંચ વડે તો દર્શાવો ત્રણ વત્તા પાંચ તો વી બરાબર સાઈઠ ના છેદ માં આઠ ના છેદ માં આઠ એટલે પંદર ચોક સાઈઠ પંદર ના છેદમાં બે ચાર દુ આઠ એટલે સાત પોઈન્ટ પાંચ જવાબ મળશે તો મતલબ કે લેન્સ વચ્ચે જો મૂકવામાં આવે અને એમાં બી બહેરગોળ લેન્સ હોય તો પ્રતિબિંબ તમને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના અંતરે મળે છે તો ગુજરાતી ભાષામાં વ્યવસ્થિત રીતે લેંગ્વેજમાં લખી દઈએ જો બહિગોળ લેન્સ મૂકવામાં આવે લેન્સ મૂકવામાં આવે તો પ્રતિબિંબ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના અંતરે કેન્દ્રિત થશે આ જે હતો આઠ એ હતો ચલો સેકન્ડ પાર્ટ જોઈ લઈએ હવે સેકન્ડ માં એવું કીધું છે પ્રકાશ ની કેનાવલીમાં પી બિંદુ આગળ તો કેન્દ્રિત થાય છે પણ બાર સેન્ટીમીટરના અંતરે સોળ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ છે 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 મૂક્યો એ વાંધો નહીં આપણે ચર્ચા કરી દઈએ તો ધારો કે પ્રકાશ ના સીધા જ આવશે અહીંયાથી આમ તો એ બાર સેન્ટીમીટરના અંતરે કેન્દ્રિત થાય છે એટલે આપણે અત્યારે બતાવે લેન્સ નું સંયોજન એટલે આ એક સરફેસ આ બીજી સરફેસ એને જોડી દઈએ એટલે આ લેન્સ અંતરગોળ બની ગયો અંતરગોળ લેન્સ મળી ગયો ચલો વસ્તુ અંતર દર્શાવી દો તો આ વસ્તુ અંતર 12 સેન્ટીમીટર એટલે u બરાબર તો +12 આવી જ જશે ચલ કેન્દ્ર લંબાઈ અંતરગોળ લેન્સ એટલે -16 થશે હવે કેન્દ્રિત થાય કે વિકેન્દ્રિત થાય કઈ રીતે થાય એ તમારે શોધવાનો છે ને એ આધારિત આપણે પ્રતિબિંબ દર્શાવીશું ચલો તો સૂત્ર તો આપણી પાસે લેન્સનું જે છે એ જ મૂકવાનું છે કોઈ જ ફરક નથી તો લખી દઈએ માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન બાય એફ સો વન બાય વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ પ્લસ વન બાય યુ મેં શું કર્યું તો આ યુ વાળું પદ છે એને આ બાજુ લઈ ગયું તો માઇનસ વાળું પદ જો અહીંયા આવશે તો પ્લસ થઈ જશે માઇનસ વાળું પદ જો આવે તો પ્લસ મૂકી દો કિંમત વન અપોન વી ઇઝ ઇક્વલ વન બાય એફ એટલે માઇનસ સોળ પ્લસ વન બાય ટ્વેલ સોળ તરી અડતાલીસ અને બાર અડતાલીસ અડતાલીસ તો નીચે અડતાલીસ કરી નાખો હવે અડતાલીસ કરવા માટે આને ત્રણ વડે ગુણો આને ત્રણ વડે એટલે માઇનસ ત્રણ અને પ્લસ અહિયાં ચાર તો એ લખી દો માઇનસ ત્રણ વત્તા ચાર તો કિંમત મૂકશો તો વી ના છેદમાં અડતાલીસ એટલે ઊંધું લખી નાખો તો જવાબ આવશે આકૃતિ જો દોરવાનો ટ્રાય કરશો તો અહીંયાથી આ જે બિંદુ આવશે એ અડતાલીસે આગળ તમને પ્રતિબિંબ મળતું હશે કા વિકેન્દ્રિત થતું હશે એ જ દિશામાં છે ધનમાં તો જો આને આગળની બાજુએથી ખેંચી શકાય અને કઈક પ્રતિબિંબ આવતું હશે આ બિંદુએ આવી રીતે પ્રતિબિંબ મળતો હશે જે તમારે સમજવાનું છે મેં અત્યારે પરફેક્ટ આકૃતિ નથી સમજાવ્યું તો લખી દો કે જો માર્ગમાં અંતરગોળ લેન્સ મૂકવામાં આવે તો અડતાલીસ સેન્ટીમીટરના અંતરે પ્રતિબિંબ કેન્દ્રિત થાય છે આ તમારો ક્વેશ્ચન નો આન્સર ઓકે ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલાની ચર્ચા કરશું આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખે થેન્ક્સ ફોર વોચિંગ ધિસ વિડીયો હેવ અ નાઇસ ડે